ઓક્ટોબરમાં કનક શાહે એક દુકાનદારને કહ્યું હતું કે મારે બેંકનું કામ કરવાનું હોવાથી એક જગ્યા ભાડે લેવાની છે, જેથી આ દુકાનદાર ભાઈએ એક જગ્યા બતાવી હતી અને રૂપિયા 4500 ભાડે રાખી હતી. તેમજ કનક શાહે જગ્યા બતાવનાર ભાઈને કહ્યું હતું કે તમારા દીકરાને મેનેજર બનાવી દઈશ, જેથી આ છોકરા એમ કહ્યું હતું કે એક મારા મિત્રને પણ નોકરી અપાવો. આમ બંને યુવાનોએ બોગસ બેંકના કર્મચારી બનાવ્યા હતા. જ્યારે જગ્યા ભાડે આપનારને કનક શાહે આધાર કાર્ડ આપ્યું હતું અને કનક શાહે કહ્યું હતું કે મને બેંક જગ્યા આપવાની છે તો ભાડા કરાર કરવાની શું જરૂર છે, અને જગ્યાનો માલિક તેની વાતમાં આવી ગયો. પરંતુ એક મહિનાનું ભાડું લીધું ત્યાં બીજા મહિને તો કનક શાહ નાસી ગયો હતો. આ પહેલા કનક શાહે 21 ઓક્ટોબરના રોજ ગામ લોકોને ઓપનિંગમાં જલેબી ભજીયા ખવડાવી બોગસ બ્રાન્ચનું ઉદઘાટન કર્યું હતું. આ સમય કનક શાહની પત્ની પણ આવી હતી, જોકે ત્યારબાદ તેની પત્ની પ્રિયા ક્યારેય જોવા મળી નથી. સ્થાનિકો વિદેશમાંથી આવતા પૈસા 1-1.5% વ્યાજે ફેરવે છે, જેથી કનક શાહે લોકોને કહ્યું કે અમુક પૈસાનું રોકાણ કરો તો બેંકના ડિપોઝિટ વ્યાજ કરતાં વધુ 1% વ્યાજ આપીશ, જેથી લોકોએ પોતાની સાથે સાથે ઓળખીતાને પણ રોકાણ કરાવ્યું હતું. તેમજ નોકરી કરી રહેલ બંને કર્મચારીને ટાર્ગેટ આપ્યું અને કહ્યું કે આટલો ટાર્ગેટ પૂરો કરો એટલે પગાર આપીશ. પહેલા મહિને 10 લાખ અને બીજા મહિને 12 લાખનો ટાર્ગેટ આપ્યો હતો અને ટાર્ગેટ પૂરો નહીં થયો. તેમજ એફડી માટે ઓછામાં ઓછા રૂપિયા 2 લાખ લેતા હતા, તેનાથી ઓછા પૈસા હોય તો ન લેતા હતા. આમ કુલ 23 લાખની છેતરપિંડી થઈ હતી. કમલેશ સોની, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.